તો શિક્ષણ એટલે માત્ર તમે જે ચોપડીમાં ભણો છો એનાથી પૂરું નહીં થાય, એ સિવાયનું કામ જોઈએ છે. અને હું એટલા માટે કહું છું કે જે જીવનમાં ઉપયોગી થાય છે એ ભણવામાં આવતું નથી, અને જે ભણવામાં આવે છે એ જિંદગીમાં ઉપયોગી થતું નથી. આમાંથી દસમા બારમા જે લોકો ભણતા હશે એમણે બધા ક્ષેત્રફળ ને પાંચ રીટર્ન સાત રીટર્ન બધા બધા ભણ્યા છે, સૂત્રો બધા ભણ્યા છે. હવે એને પૂછો જિંદગીમાં ક્યારે ઉપયોગ કરશો? તો જે ભણે છે ઉપયોગમાં આવતા નથી, અને ઉપયોગમાં આવે છે ભણવામાં આવતું નથી. આ બે પરિસ્થિતિની વચમાં વિદ્યાર્થીની દશા બહુ ખરાબ હોય છે. અને એટલા માટે આ જરૂરી છે કે આ ચર્ચા બગો ધ્યાન સ્માર નિદ્રા તથા વચન આ એટલા માટે આવશ્યક છે. સફળતા માટે કરીને માણસે જે જે પાસાનો વિચાર કરવો પડે એનો વિચાર ભલે વિદ્યાર્થી હોય, ભલે પરીક્ષાર્થી હોય, ભલે સાધક હોય, ભલે કાર્ય કરતા હોય કે ભલે પરિવાર ચલાવનાર હોય, બધાને આ સફળતા જોઈએ છે. નિષ્ફળ રહેવું કોઈને દુનિયામાં ગમતું નથી, પણ નિષ્ફળતા એ દરેકના નસીબમાં ક્યારેક ને ક્યારેક લખાયેલી હોય છે. ફરક એટલો હોય છે કે નિષ્ફળ થયા પછી એક માણસ પડી ભાગે છે અને બીજો માણસ કહે છે હું જોરથી દોડીશ, હજુ વધારે દોડીશ, હજી વધારે મહેનત કરીશ. આ ભેદ છે. એક માણસ નિષ્ફળ થાય, તમે વાંદરીનું નાનું બચ્ચું અથવા ખિસકોલીના બચ્ચાને જોયું હોય, એ વાંદરીનું બચ્ચું એક ડાળથી બીજા ડાળે પહેલા દિવસે ના કૂદી શકે. એ પ્રયત્ન કરે, નીચે પડે, ફરી બીજી વાર પ્રયત્ન કરે, ત્રીજી વાર, દસ વાર, વીસ વાર પ્રયત્ન કરે, અને પછી કેવો ખૂટતું શીખી જાય છે જોવો છો ને તમે. નિષ્ફળતા એટલું જ બતાડે છે કે સફળતાનો પ્રયત્ન પૂરા મનથી થયો નથી. જો પૂરા મનથી સફળતાનો પ્રયત્ન થયો હોત તો નિષ્ફળતા મળત નહીં. સમાજમાં તમારા સંબંધો હોય કે તમારું કામ હોય, ચાર રેશિયો ચાલે છે, 40 વત્તા 30 વત્તા 20 વત્તા 10, 100 થઈ ગયા. કેવી રીતે તમારા કામ હોય કે તમારા સંબંધો હોય 40% કામ તમારા સફળ થાય છે, અને 40% સંબંધો એવા હોય છે કે કાંઈ કરવાની જરૂર નહીં, ફોન કરો એટલે માણસ આવી જાય, અથવા તમે જાઓ તો તમને આવકાર આપે, તમારી સાથે ફરવા આવે, તમારી સાથે બેસે, તમારી સાથે વાતો કરે, તમારા સુખ દુઃખમાં ભાગીદાર થાય, પછી એ કાકા મામા માસા ફોઈ હોય કે પછી તમારા મિત્રો હોય, આ બધામાં 40% એવા લોકો છે જે એકબીજાના કામમાં આવે છે. 30% એવા હોય છે જે કામ તમારા થતા પણ નથી અને સંબંધો હોય તો એ લોકો નિભાવતા નથી. જોજો આવું થાય છે તમારે. 40% લોકો કામમાં આવે છે, 30% નથી આવતા. 40% કામ થાય છે, 30% કામ તમારા નથી થતા. 20% રેશિયો એવો છે કે માંડ માંડ મહેનત કરીને પુરુષાર્થ કરીને પાછળ પડીને સંબંધો ટકાવવા પડે છે. હા નથી જેવું આ કાકાના ઘરે, પણ સંબંધ ટકાવવા માટે લગ્નમાં જવું પડશે, આવી દશા થાય છે. હેન્ડલ મારી મારીને હવે મારા ઘરે લગ્ન છે, આવો મહેરબાની કરો, આવવું પડશે, અને મનાઈ મનાઈને ઘરમાં લાવવા, આવું થાય છે. 20% લોકો આવા હોય છે, અને 20% કામ પણ આવા હોય છે, અને 10% રેશિયો એવો છે કે ગમે એટલું કરો તમારા દુશ્મન જ થવાના છે. તમે ગમે એટલી મહેનત કરો તો નિષ્ફળતા મળવાની જ છે, એવો 10% રેશિયો છે કે જેમાં ગમે એટલું તમે મહેનત કરી લો તો 10% નિષ્ફળતા છે જ ને છે જ. અને સંબંધો પણ 10% એવા છે કે ગમે એટલું તમે એના ઘર લૂંટાઈ દો તો એ તમારો દુશ્મન થઈને આવશે, કોઈ દિવસ તમારી હારી વાત નહીં કરે. આ સ્વીકારી ચાલવા, આટલું થવાનું જ છે મારી સાથે. હવે સફળ થવું છે તો શું?